नमस्कार विद्यार्थी मित्रों, अतिथि साइंस ग्रुप गायज पादरा रोड धोरण 10 चैप्टर नंबर 1 विषय संस्कृत में हूँ पुनः आप सबनो हार्दिक स्वागत करूँ छू। अगौना प्रीवियस लेक्चर की अंदर आपणे जे त्रण श्लोको चलाव्या छे तेना अनुसंधान में चौथा नंबर श्लोक छे त्रण वेद पर आधारित हतो, ए प्रमाणे ऋग्वेद यजुर्वेद अने अथर्ववेद एम त्रण वेद पर आधारित वस्तु ने ध्यान में राखी अत्यारे जे चौथा नंबर श्लोक जे छे ये चौथा नंबर श्लोक की अंदर ए वेद पर आधारित नहीं परंतु व्यवहारिक समाज की अंदर जे वस्तु उपलब्ध छे ने उपलब्ध में रहेली वस्तु जे छे ए भावना की अंदर के दरेक मनुष्य केवो बनी रहो एना अनुसंधान में चौथा नंबर श्लोक की अंदर समझावामां आव्युं छे। तो अहीं विद्यार्थी मित्रों वधारे वात न करता आपणे अगाउना वीडियो लेक्चर में तमे जोई हशे वधारे वातचीत करवानो समय नथी, अत्यारे आपणे जे टॉपिक ने ध्यान में राखीने आगळ धपावानो प्रयत्न करीशुं। तो श्लोक नंबर 4 की अंदर आपणे श्लोकान सर्वप्रथम करीशुं अने त्यारबाद शब्द लखीने शरूआत करीशुं। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयः, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखभाग् भवेत्। आ प्रमाणे श्लोकान थाय छे अने आ श्लोक आपणे वस्तुने ध्यानमां राखीने समजवानो प्रयत्न करीशुं। तो विद्यार्थी मित्रो आओ आपणे प्रथम शब्दार्थ लखीशुं अने त्यारबाद અનુવાદ લખવાનો પ્રયત્ન કરીશું। તો શબ્દાર્થ લખવાની શરૂઆત કરતા પહેલા આપણે મુખ્ય વસ્તુને ધ્યાનમાં રાખીને અગાઉની જેમ જ લખવાનો પ્રયત્ન કરીશું। સર્વે શબ્દનો અર્થ થાય છે બધા અથવા સર્વ પ્રાણીઓ। અહીંયા પ્રાણી શબ્દને એટલા માટે ઉલ્લેખ કર્યો છે આપણે એક સામાજિક પ્રાણી છે એટલા માટે, એટલે આ વસ્તુ જે છે મનુષ્યને માટે ઉદ્દેશાત્મક બાબતને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે। સર્વે ભવંતુ સુખિનઃ, સુખીના શબ્દનો અર્થ થાય છે સુખી, ભવંતુ શબ્દનો અર્થ થાય છે થાઓ અથવા બનો, નિરામય શબ્દનો અર્થ થાય છે નિરોગી અથવા રોગ વગરના, ભદ્રાણી શબ્દનો અર્થ થાય છે કલ્યાણકારી અથવા મંગળકારી, પશ્યંતુ શબ્દનો અર્થ થાય છે જુઓ, મા કશ્ચિત શબ્દનો અર્થ થાય છે કોઈ પણ પ્રાણી અથવા કોઈ પણ મનુષ્ય, દુઃખ ભાગ ભવેત શબ્દનો અર્થ થાય છે દુઃખી ન બનો અથવા દુઃખી ન થાઓ। તો આ પ્રમાણે શબ્દ છે વિદ્યાર્થી મિત્રો। હવે શબ્દને લખતા પહેલા આપણે આજ્ઞાતના પરસ્મેપદ તેમજ પરસ્મેપદ તેમજ આત્મનિર્ભરના પ્રત્યયો ભણી ગયા છે। તો વિદ્યાર્થી મિત્રો ભવંતુ શબ્દ નીચે અંડરલાઈન કરી દેજો, પશ્યંતુ શબ્દ નીચે પણ અંડરલાઈન કરી દેજો, સંતુ શબ્દ નીચે પણ અંડરલાઈન કરી દેજો, બરોબર છે। તો આ જે છે આજ્ઞા પરસ્મેપદ ત્રીજો પુરુષ એકવચનના સંદર્ભમાં, બરોબર છે। તો વિદ્યાર્થી મિત્રો હવે શબ્દાર્થને ધ્યાનમાં રાખીને આપણે અનુવાદ લખવાનો પ્રયત્ન કરીશું। તો લોકો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ભાવાર્થ છે એ ભાવાર્થને ધ્યાનમાં રાખીને દેશ અને રાષ્ટ્રને માટે ઉપયોગી થઈ શકે એવી બાબતનો ઉલ્લેખ કરવામાં આવે છે। તો બધા જ પ્રાણીઓ સુખી થાઓ, બધા જ પ્રાણીઓ હંમેશા નિરોગી હો અને બધા જ પ્રાણીઓ હંમેશા કલ્યાણકારી ભાવનાથી જુઓ, તેમજ કોઈ પણ મનુષ્ય અથવા કોઈ પણ પ્રાણી દુઃખનો ભોગી ન બને એવી ભાવના અહીંયા રજૂ કરવામાં આવે છે। એટલે પ્રસ્તુત શ્લોકાર્થની અંદર ઋષિ આપણને સમજાવે છે કે કોઈ પણ મનુષ્ય હંમેશા જે છે એ હંમેશા માટે મનુષ્ય દુઃખનો સહભાગી ન બને, એટલે અહીંયા જે વાત કરવામાં આવે છે દેશ અને રાષ્ટ્રને માટે વાત કરવામાં આવે છે, અને એ દેશ અને રાષ્ટ્ર માટે જે વાત કરવામાં આવે છે એ ભાવના કરવામાં આવે છે, રજૂઆત કરવામાં આવે છે કે કોઈ પણ મનુષ્ય હંમેશા નિરોગી પણ ન બનો અને કોઈ પણ મનુષ્ય હંમેશા દુઃખી પણ ન બનો અને સર્વ પ્રાણીઓ જે છે એ હંમેશા સુખી રહો એવી ભાવના રજૂ કરવામાં આવ્યું હોવાને કારણે અહીંયા શ્લોકના સંદર્ભમાં દેશ અને રાષ્ટ્રને માટે ઉપયોગી થઈ શકે એવી ભાવના જે છે એ ભાવના રજૂ કરવામાં આવે છે। આધિ વ્યાધિ ઉપાધિ આ ત્રણે ત્રણ ઉપાધિ જે છે એ ઉપાધિમાંથી વ્યક્તિ હંમેશા મુક્ત કેવી રીતે રહી શકે છે, તો એના માટે કહેવામાં આવે છે
કે હંમેશા આપણે અન્યનું પણ સુખ જોવાનું છે અને અન્યના દુઃખમાં દુઃખી પણ રહેવાનું છે એક મનુષ્યની આ નૈતિક ફરજ બને છે અને નૈતિક ફરજ અદા કરવા માટે જે પ્રસ્તુત શ્લોકાર્થ છે એ શ્લોકાર્થ અહીંયા રજૂ કરવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો તો આ પ્રમાણે શબ્દ છે આ પ્રમાણે આવો છે ત્યાં સુધી મને રજા આપજો જય હિન્દ જય ભારત હવે આગળ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે મળીશું નમસ્કાર